विद्यार्थी मित्रों, आज आपणे गद्य सत्तर स्वाभाविक सादृश्यमनो बीजो पेरेग्राफ शीखवाना छे। स्वाभाविक सादृश्य विषेनी आपणे पहेला वात करी हती के धातु होय, पशु होय के मानव होय, दरेकमां भले आकार अने प्रकारथी बधा अलग होय छतां पण एक वस्तु एवी होय के जेमां आपणे समानता जोईए छीए। ધાતુની વાત કરેલી હતી તો એમાં શું હતું કે સોનું તમને ઉદાહરણ આપેલું હતું કે એક સોનાનો ટુકડો લે અને એમાંથી અલગ અલગ આભૂષણો બનાવવામાં આવે તો એ દરેક આકારથી જુદા હોય છે, પરંતુ સમાનતા કઈ છે? ધાતુ કઈ વપરાયેલી છે? સોન। એ જ રીતે તમને ગાય ઘોડા વિશેની વાત કરેલી કે ગાય ઘોડા વગેરે પશુઓ છે, તો ગાય એ શું? પશુ તો છે, એ દૂધ આપનારી ગાય છે, અને જે ઘોડા છે જેના પર આપણે સવારી કરી શકીએ છીએ। આ રીતે બે વચ્ચેમાં ભેદ છે। તો એમ ભલે અલગ અલગ આપણે જાતિથી એક બોલીએ છીએ, છતાં પણ જ્યારે ક્રિયામાં જોડાય છે ત્યારે કોઈને કોઈ આકારથી અને પ્રકારથી અલગ હોય, છતાં પણ એક વસ્તુમાં સમાનતા છે એવું 2200 વર્ષ પહેલા મહાભાષ્યકાર પતંજલિએ પોતાના મહાભાષ્યમાં લખ્યું છે, જેને આપણે અત્યારે અનુભવીએ છીએ। તો આવું જ એક ઉદાહરણ માણસો માટે પણ એમણે આપેલું છે। તો જોઈએ, સમાજે શું, સમાસે શું, સંવાયે શું, ચ આશ્યતા ઇતિ ઉક્તે નયે કૃષાઃ સ હાસ્તે, હાસ્તે એટલે બેસે છે। અહીંયા એમ કીધું છે સમાજે શું, સમાજમાં। સમાજ એટલે કે કોણ? માનવોનું સમુદાય। કે સમાજમાં સમવાય, સમાસે શું, સમાસે આશ્યતા બેસો ઇતિ ઉક્તે એમ કહેતા
જેનો અર્થ થાય છે પડોશી. આ સમાનાર્થી શબ્દમાં